તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, સફળતાનો તો કોઈ શોર્ટકટ નથી, તો કઠોર પરિશ્રમ વીઆર સેવા એટલે બીજું કાંઈ નથી. શું છે? કઠોર પરિશ્રમ. હા, જ્યારે વેહિકલ વધતા ચાલ્યા છે, ઘરમાં ચાર મેમ્બર છે અને વેહિકલ કેટલા છે? છ. એક ગાડી છે ફોર વ્હીલર, ત્રણ સ્કૂટર છે, એક્ટિવા છે, બાઇક છે, મેમ્બર ચાર, વેહિકલ છ. એવો સમય જયારે આવ્યો હોય ઘરેથી સાવ નજીક જવું છે તોય જયારે ગાડી ભગાવતા હોઈએ છીએ. અમારા અમદાવાદની એક મજા છે, અહીંયા ટુ વ્હીલર હોય ને તો કે ગાડી છે, સમજાણું કઈ? આ અમદાવાદીને જ સમજાય. ભાઈ અમદાવાદીઓ ક્યાં બેઠા છો? જરા હાથ ઊંચો કરો છેક પાછળ. અરે એ ટુ વ્હીલર હોય ને તો કે આપને પાસ ગાડી હે. અને મુંબઈમાં ગાડી કોને કહેવાય? ફોર વ્હીલર ને ગાડી કે. આ તો કે હું ગાડી લઈને આવ્યો છું. એટલે પેલા અમને એમ થાય કે ફોર વ્હીલર એટલે બે પાર્સલ છે ફાવશે? નહીં નહીં, આ તો ટુ વ્હીલર. તો ટુ વ્હીલર બોલ ને, ગાડી હું બોલું. ઊંચી ફેંકવી હોય તો અમદાવાદ. હા, ગમે તેટલો માર ખાઈને નીકળ્યો હોય તોય પૂછો કેમ છે? જલસા છે, જલસા કર જયંતિલાલ. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી જ. કરો, મહેનત કરો. અને તમને તો વીઆર સેવા દ્વારા છે ને એક મોટો લાભ કયો થાય? વોકિંગ, ફિઝિકલ કેટલા બધા લાભ થાય. મોદીજીએ વચ્ચે એક મહિના પહેલા એક વાત મૂકી હતી, રોજના કેટલા સ્ટેપ ચાલો? 10,000. મારું ચાલે તો મોદીને સમાચાર આપું, તમે 10,000 કહો છો, અમારા વીઆર સેવા ગ્રુપ 10,000 નહીં 10 કિલોમીટર ચાલે છે. 10 કિલોમીટર તમે 10,000 કહો છો, 10 કિલોમીટર. બધાને પર્યાવરણની ચિંતા થઈ છે અને એના કારણે આ બધી વાતો મુકાય છે. જુઓ, ગઈકાલના છાપામાં વાંચો જરા, 16 વર્ષની સ્વીડનની છોકરી ગ્રેટા, એણે આખા વિશ્વને હરાવ્યું છે પર્યાવરણના મુદ્દે. આ છોકરીએ એવો સંદેશો મૂક્યો, આખા વિશ્વમાં પર્યાવરણની ચિંતા થઈ, હજારો લાખો છોકરાઓ પરમ દિવસે સ્કૂલમાં નહોતા ગયા, એમણે પર્યાવરણનું આંદોલન ચાલુ કર્યું. લાખો લોકો ઓફિસમાં નહોતા ગયા પર્યાવરણને. જો 13 વર્ષની મલાલા શાંતિ માટે નોબેલ પ્રાઇઝ લઈ શકે, 16 વર્ષની ગ્રેટા આખા વિશ્વને પર્યાવરણના મુદ્દે હરાવી શકે, અને અમારી 20 વર્ષની જૈનોની દીકરીઓ અઠવાડિયા પછી ક્યાં મળશે? શરમ ના આવે? એક 16 વર્ષની છોકરીમાં થિંકિંગ છે કે પર્યાવરણના મુદ્દે આપણે વિચારવું જોઈએ. 13 વર્ષની મલાલા આખા વિશ્વની અંદર ફરી અને પોતે નોબેલ પ્રાઇઝ લઈ શકે. અમારી શ્રાવિકાની દીકરીઓ કેમ કઈ થિંકિંગ ના કરી શકે? અમારા શ્રાવકોના દીકરાઓ કેમ કોઈ જિન શાસનની ઉન્નતિ માટેનો વિચાર ના કરી શકે? ધારો, બધું કરી શકો છો. આપણી પાસે હવે એક મોટી સ્ટ્રેન્થ, 10,000 યુવાનો વીઆર સેવા ગ્રુપના, ધારો તે કરી શકો એમ છો. આપણે કેમ ન કરીએ? મને એમ લાગે છે જો આ જ સમાચાર આવનારા દિવસોમાં આ સંખ્યા હજી વધતી જાય, આ સમાચાર એક દિવસ મોદી સુધી પહોંચવા જોઈએ કે જૈનોના 10,000થી વધારે યુવાનો સાધુ અને સાધ્વીની સાથે ચાલે છે અને એ પર્યાવરણની સુરક્ષા કરનારા મહાત્માઓની સાથે ચાલે છે. આ નેશનલ ન્યૂઝ ના કહેવાય, આ ઇન્ટરનેશનલ ન્યૂઝ કહેવાય. મને પૂરો વિશ્વાસ છે કે આજે આણંદજી કલ્યાણજી પેઢી અને 2072ના શ્રવણ સંમેલને ખાલી વીઆર સેવા ગ્રુપની નોંધ લીધી છે. આવનારા દિવસોમાં આખું વિશ્વ આ વીઆર સેવા ગ્રુપની નોંધ લીધા વગર નહીં રહે નક્કી છે. પણ એના માટે જરૂરી છે તમારો ઉત્સાહ બરકરાર જોઈએ. 10 નહીં 20 નહીં 30 તમે જીવો ત્યાં સુધી આ વીઆર સેવા ગ્રુપ ચાલતું જ રહેવું છે. એવા પપ્પાઓ મળ્યા, સાહેબ મારું શરીર ચાલતું નથી, હવે હું વીઆર સેવામાંથી રિટાયર થયો, મારા દીકરાને મેં મૂકી દીધો છે.